સરસ મજાનો બાજરો હોય, પછી આ તો બાજરાના રોટલા બનાવવાના છે. અને ચીવાની બેન ઢીંગલી આરે રમે અને આ બતાવી હશે. આપણા યુટ્યુબ ફેમિલી આપણને મળવા આવ્યા છે અને આપણે સરસ મજાની સાહ પાણી બની નાખ્યા છે અને સાજો બધા પીવે છે. બધાને પેલા તો રામ રામ ને સીતારામ, રામ રામ ને સીતારામ બધાઈ દે. માતાજી હોવનું સારું કરે ને બધાને સાજાનો રવા રાખી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધામ તૈયાર થઈ ગયા છીએ અને શ્રીરામણ ને બધું બાકી છે અને શિવાની બેને આપણે હારો હાર જાગી ગયા છે. એટલે શિવાની વાર હું જોઈ રહ્યો હોય, હું બોલતી હોય એટલે શિવાની ને અને શિવાની ના ફૂઈ ને બેને રામ રામ ને સીતારામ. શિવાની તારે નથી કહેવાનું રામ રામ ને સીતારામ, ફૂઈએ તો કીધું તારે નથી કહેવાનું. અને અમારે અંકિતા બેન ને હવે થોડાક દિવસ છે, કાલે જ દેહાસન નિશાળે જવાનું છે ને. વેકેશન ખુલી જાય, 10મું ધોરણ છે એટલે કાલથી જ હું નિશાળે જતું રહેવાનું. પછી શિવાની બેન ને કોણ રમાડ છે એ ફૂઈ ને નિશાળે જવાનું છે તો નથી ગમવું. અને બા હવે જો સરસ મજાની સાસ ને ઉભે રે, સાસ ને ઉઠાઈ જાય ને પછી તાજું તાજું માખણ ને એવું બધું શિરાવી ને અંકિતા બેન વાટે છો ને એટલે માખણ વાટે છે. ફઈ તું છે ની વાટે છો એ શિવાની તાર માં ઈ રમે છે. મારી શિવાની બેન હોતા ને શિરાવ આવ્યા છે ને શિવાની છાવા જો સાહેબ ફઠામડા માં આમાં સા લઈ લીધો, આમાં તમારું માખણ આવી ગયું અને અત્યારમાં શાક હોતન છે ડુંગળી નું ને એવું ટમેટા ને એવું બધું સરસ મજાનું શાક છે અને ગરમા ગરમ રોટલી છે. તો હવે હું જોઈ શિરામાં, હવે હું જોઈ શિરામણ માં એ શિવાની એને ક્યાં પીવો હોય પીવો જ ન હોય એ શિવાની. હા હા માખણ માં નાખી દીધી ટબુડી યાર, છેઠું રાખજો ને કઈ બધું ઉથલ પાથલ જ કરશે. અત્યાર માં બેઠી બેઠી આ શાક કેટલી ને એવું બધું મેં તો આ બાજુ લઈ લીધું શાક ને બધું બેન નકર આ બાજુ બેઠા ને એટલે બધી હાથ લાંબી કરે. આમ કરી આપ નથી પીવો એમ કે છે, નથી પીવો ખાલી સખાડવાનો હોય એને ખાલી હોસ તેડવા શીખી જશે ને એટલે શિવાની તેડ તેડ જ કરે છે. એ ક્યાંક તું મને કેટલી બીક લાગી જાય કે મુકાઈ જાય નઈ વંશ. આમ જોતો વંશ કેમ તેડે છે, આમ નિશે જો એને ગમતું એને પેટ ભીખાય એટલે ન ગમે. જો આ વંશ ને રમત થાય અને શિવાની બેન ને ગમે ને એવું થાય અને વંશ ને તો તેડવી એમ થાય હેઠો બી જ આવે. શિવાની ને બધા રમાડે છે અને વંશ આવું ગીત ગાય. બેન ને કઈ એમ કેવાનું હોય ક્યાં ટકી છે બિચારી નઈ તું ના નતન ત્યારે એવા દેતા એ મોટે થાય કોઈ ગીત નો ગયો. અંકિતા બેન ને ગાવાનું હતું એ જો બાજરો હોવા બે ગયા છે. સરસ મજાનો બાજરો હોય, પછી આ તો બાજરાના રોટલા બનાવવાના છે અને શિવાની બેન ઢીંગલી આરે રમે અને આ બતાવી હશે. આજે જમવામાં શું છે? સણાની દાળ છે, બાજરાના રોટલા. વંશ ને તો શું ખાશો? સવેલું ખાશો? કેવું સવેલું તમે કહેતો એવું છે? અને અંકિતા ને બોલતી હતી એને સવેલું થાય છે. સરસ મજાની દાળ છે, આમાં નકરો રહો જ ઉપર દેખાય છે. મસાલો બધો આમાં હોય એવું હોય, લીલા મરચા હોય, મીઠો લીમડો ખાવાનો ન હોય પણ કાઢી નાખવાનો બધો મસાલો થાય. ઠંડી સાસ તો ઉનાળો છે પીવા જોયું ને, પણ હમણાં બે વાતાવરણ જેવું થાય છે ને ઠંડુ વાતાવરણ જેવું વાદળા થઈ જાય છે ને એટલે ઓછો ઓછો તડકો લાગશે. શિવાની બેન ને જો રમકડા ને ભાગ ને એવું બધું આપી દીધું છે અને રેમાં રેમ કા બટા. અને આ બધું સમજો છોકરા બધા રમે છે ને વંશ ભાઈ ને સમજો કેર નો રમશો કા શિવાની તન ચાર. અને બાઈએ શું લીધું છે આજ? શણાઈ ની દાળ. સારી કરે, કાકરા બકરા દેખાય છે કે નહીં?
છે સાયલુ ને એવું બધું હું લેવું છે આજે એવું હોય ભાગ ખાવા તો તારે સમજો ને આખા બે પડી ખાવું પડ્યા છે કેમ તોડે ને ખાવા મણવાની હોય એમ તાર મમ્મી ને ક્યાં તોડે દે આમ તો કઈ મરાય નહી એટલે રમતા રમતા મારે એટલે એમ થાય કે રમ્યા છે પેલા તો રામ રામ ને સીતારામ એટલે રાજકોટ થી આવ્યા ને તમે રાજકોટ થી સ્પેશિયલ આપણને મળવા આવ્યા છે અને શિવાની બેન હાટુ જો ગિફ્ટ સરસ મજાનું લાવ્યા છે અને પેકિંગ કરાવીને એવું મસ્ત લાવ્યા છે ને ગિફ્ટમાં હું છે તમે જ બધા કહી દો હવે એટલે શિવાની બેને જે જરૂર હોય ને એ જ વસ્તુ તમે લાવો અમે હું શિવાની પપ્પા હજી વાત કરી છે કે આપણે છે ને શિવાની હાટુ હવે સાયકલ લેવી છે બધા બ્લોગ જોઈ છે અમને ખબર પડી કે અમે એક આ જ નથી શિવાની એટલે અમે એના માટે જ આ સ્પેશિયલ પછી લીધું હા શિવાને જે જરૂરિયાત હતી એ જ લાવ્યા છે શિવાની તરફ થી થેન્ક યુ શિવાની બેન આપડે જો હુઈ ગયા છે ઘડીક તોફાન કર્યા ને ઘડીક રમાડ્યા બધા એ પણ છે ને નીંદર નું ટાણું થઈ ગયું એટલે હુઈ ગયા છે શિવાની બેન હવે સા પાણી બધા પી લે ને અત્યારે એમ જો ખળિયામાં ખાટલા લીલી થશે અને સરસ મજાનો પવન આવે ને બધા ને અહીંયા ગમે બે હવાનું રામ રામ ને સીતા હા હાલો મહેમાન તો જતા રહ્યા બાબરા ના કોઈક સંબંધી થતા હશે એટલે એમને સાથે લેતા આવ્યા અને મૂળ મહેમાન આપણે રાજકોટ ના હતા અને શિવાની માટે મસ્ત કઈ ગિફ્ટ લાવ્યા છે તમને બે દિવસ ની વાર હતી કે હું નવરો થાવ ને એટલે હું સ્પેશિયલ એના હાટો લેવા જાઉં પણ એ નવરા હતા ને એટલે લેવા ન જાય કા તમારે લેવા ન જવું પડ્યું હજી આપણે ખોલી નથી ખોલી પછી તમને બધાય ને મેં બતાવશું તો આપણે આવતા રહ્યા છીએ નવા ઘરે અને શિવાની બેન સરસ મજાના હુતા છે કેમ કે અહીંયા અત્યારે હવે દિયાથમાં ટાણું હોય એટલે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલે આપણે ફળિયામાં જેને હાલું રાખ્યું છે એટલે અહીં હુતા છે અને હવે આપણે ખાટલાનું ઓછી કાન બધું નેઠે મૂકવું પડશે અને શેતરંજન એવું બધું પાથરેલું છે મહેમાન તો જતા રહ્યા એટલે બધું વગે વગે આપણે કરી નાખીએ શિવાની બેન હુતા છે અને હમણાં શિવાની બેન તરત જ પાછા જાગી જશે જો શિવાની બેન હું કહું છું ને જાગી જશે કારણ કે હું એવું કર્યું હોત શિવાની બેન હવળવા મળ્યા હોત ને બેન હજી તો હોવાનું છે ઘડીક વારમાં કાંઈ ન જાગી જવાનું હોય હજી તો હોવાનું છે હવે શિવાની બેન જો જાગ્યા છે ફટાફટ આ બધું મૂકી દેવી હજી ઘડીક વાર તો હાલામાં રહેશે જ તે તો બસ હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.